आप्या अने स्वागत छे तमारो सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत द्वारा आयोजित आ ऑनलाइन लेक्चर में। आज आपणे धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण 3 धातुओं अने अधातुओं जेमा आज आपणे एक ज सवाल जोवाना छे अने खूब अगत्यनो छे। ते सवाल छे आयनीय संयोजनोना भौतिक गुणधर्म। बराबर, लास्ट बे वीडियोमां आपणे आयनीय संयोजनो भण्या, हवे वात करीए के आ आयनीय संयोजनो एना भौतिक गुणधर्मो छे ते केवा होय छे। तो के आयनीय संयोजनोमां 4 भौतिक गुणधर्मो छे ते धरावे छे। आयनीय संयोजनो ना भौतिक गुणधर्मो चलो कया कया आयनीय संयोजन छे तो केटला ना उदाहरण अहीं लखी दो। धारो के NaCl छे, बराबर, पोटेशियम आयोडाइड छे, पोटेशियम क्लोराइड छे, बेरियम क्लोराइड, ઝિંક ક્લોરાઇડ, બરાબર, આવા ઘણા બધા આયનીય સંયોજન છે। ધારો કે જો પ્રયોગશાળામાં તમે વાત કરતા હોય તો આ બધા આયનીય સંયોજનના નમૂનાને એકઠા કરો અને જુઓ કે એની અવસ્થા કઈ છે, તો તમને બધે જ બધા આ આયનીય સંયોજનો એક ઘન અવસ્થામાં દેખાશે। બરાબર, કોઈ પાવડર હશે પણ એ ઘન જ કહેવાય। બરાબર, કોઈ એના કણ હશે એ ટૂંકમાં ઘન અવસ્થામાં જોવા મળે છે। તો પહેલો ગુણધર્મ એનો લખી શકાય ભૌતિક ગુણધર્મમાં પહેલો, બરાબર, આયનીય સંયોજનનો ભૌતિક સ્વભાવ। ભૌતિક સ્વભાવ કે આયનીય સંયોજનો કેવા હોય છે, તો કે મોટા ભાગના, જો કે આયનીય સંયોજનોમાં ધન અને ઋણ આયન છે, બરાબર, એની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે અને આકર્ષણ બળને આંતર આયનીય આકર્ષણ બળ અથવા તો આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવાય। આંતર એટલે વચ્ચે, આયનીય એટલે આયનોની વચ્ચે લાગતું આકર્ષણ બળ। આપણે ભણ્યા છે ધન અને ઋણ આયન બને એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય, બરાબર। તો આયનીય સંયોજનોમાં તેમાં આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોવાથી તેઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે, બરાબર। તેની વચ્ચે આકર્ષણ બળ એટલું મજબૂત છે એટલે એના આયનો છૂટા ન પડતા એકદમ નજીક રહે એટલે ઘન અવસ્થામાં હોય છે, બરાબર। તેઓ સખત છે, સખત અને બરડ છે, વધુ દબાણ આપતા તે તૂટી જાય છે। સખત છે, એકદમ મજબૂત, બરડ છે, બરડ એટલે કે એને વાળો તો વળે નહીં, જોકે આને વાળવાના ના આવે, પણ એમ ધારો કે પાઇપ હોય પીવીસી ની પાઇપ, તો એ બરડ કહેવાય, તમે એને વાળો તો વળે નહીં, એ તૂટી જાય, બરાબર। પણ રબરની પાઇપ હોય તો તમે એને વાળો તો એને વાળી શકાય, તો એ સ્થિતિસ્થાપક કહેવાય। ટૂંકમાં આ સખત છે એટલે મજબૂત છે અને બરડ છે, જો તમે એની ઉપર વધારે દબાણ આપશો ને તો એ તૂટી જશે, બરાબર। તો આ થયો આયનીય સંયોજનનો ભૌતિક સ્વભાવ। ચલો બીજું વાત કરીએ તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ। ઓકે, ચલો એના માટે એક નાની પ્રવૃત્તિની વાત કરો કે તમે બર્નર લીધું છે, બરાબર, અને સોડિયમ ક્લોરાઇડ મીઠું એક નાની ચમચીમાં ભરી અને મીઠાને ડાયરેક્ટ એ ચમચીને પકડી અને તમે બર્નર ઉપર ગરમ કરો, બરાબર, અને જો કે ભાઈ એ મીઠું પીગળે છે કે નથી પીગળતું, તમે લાંબો સમય સુધી ગરમ કરી રાખશો છતાં પણ એ મીઠું છે ને પીગળશે નહીં।
એવી રીતે તમે આ કોઈ પણ આયનીય સંયોજન બરાબર એને ચમચીમાં પકડી અને એને તમે ગરમ કરો અને જુઓ કે ભાઈ એ પીગળે છે કે નહીં પીગળે, તો યાદ રાખજો એને પીગળવા માટે ખૂબ ઊંચું તાપમાન જરૂરી છે. એનો અર્થ એવો થાય કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, ખૂબ ઊંચા છે. હવે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા કેમ છે, તો કે આપણને ખબર છે કે એના ધન અને ઋણ આયનોની વચ્ચે શું છે, આકર્ષણ બળ છે. હવે આપણે તમારે એને પીગળવા છે, તો પીગળવા હોય એનો અર્થ એના આયનોને શું કરવા પડે, છૂટા પાડવા પડે. ધોરણ 9 માં ભણ્યાશો ગલન ગુપ્ત ઉષ્મા, એ આયનોને છૂટા પાડવા માટે તમારે એને ગરમી આપવી પડે. તમે એને ગરમી ઉષ્મા આપશો તો એ ઉષ્માને કારણે એની વચ્ચેના આયનો જો બળ તૂટી જાય બરાબર, તો એ છૂટા પડે અને પીગળી જાય. પણ એને તોડવા માટે આયનીય આકર્ષણ બળ ખૂબ મજબૂત છે, અને એટલા માટે તમારે એને તોડવા માટે ગરમી પણ કેવી આપવી પડે, વધારે આપવી પડે. એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા આવશે, ઊંચા આવશે. તો લખી શકાય કે આયનીય સંયોજન વચ્ચે પ્રવર્તતું અંતર આયનીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોવાથી તેને તોડવા માટે વધુ ઉષ્મા આપવી પડે છે, માટે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. બરાબર, તો આ ત્યાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બે માર્ક્સમાં અલગથી કારણ પણ પૂછે કે કારણ આપો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો જવાબ આ પ્રમાણે આપવાનો કે આયનીય સંયોજનો એ ધાતુ અને અધાતુ વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આ બળ ખૂબ મજબૂત છે બરાબર, આ બળને તોડવા માટે ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા એટલે કે ઉષ્મા છે તે આપવી પડે છે, અને ખૂબ વધારે ઉષ્મા આપવી પડતી હોવાથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા આવે છે, ઊંચા આવે છે. બરાબર, ચલો ત્રીજો એનો ગુણધર્મ છે દ્રાવ્યતા. દ્રાવ્યતા કોને કહેવાય, દ્રાવ્યતા એટલે ઓગળવું, એ ગુણધર્મ. કે ધારો કે તમે મીઠું લીધું છે, મીઠાને પાણીમાં નાખી હલાવો, શું થશે, ઓગળી જશે. ઓકે, મીઠાને તમે કેરોસીનમાં નાખો, ટ્રાય કરો, નહીં ઓગળે. તમે મીઠાને પેટ્રોલમાં નાખો તો પણ નહીં ઓગળે. તો તમે જોઈ શકો છો કે મીઠું અમુક ખાસ પ્રકારના પાણી જેવા ખાસ પ્રકારના દ્રાવકમાં જ દ્રાવ્ય થાય છે, બાકીના પેટ્રોલ કેરોસીન તેલ એની અંદર દ્રાવ્ય થતું નથી. તો યાદ રાખજો દ્રાવકો બે પ્રકારના હોય, ધ્રુવ્ય દ્રાવક અને અધ્રુવ્ય દ્રાવક. ધ્રુવ્ય કોને કહેવાય, તો કે જેમાં ભીજવારો છૂટા પડતા હોય એને ધ્રુવ્ય કહેવાય. પાણી છે પાણી, તો પાણીમાં પણ H પ્લસ અને OH માઇનસ છૂટા પડે એટલે પાણી ધ્રુવ્ય કહેવાય. NaCl માં પણ Na પ્લસ Cl માઇનસ છૂટા પડે, તો NaCl આયનીય સંયોજનોમાં બધામાં ધન ઋણ આયનો છૂટા પડે એટલે આયનીય સંયોજનો બધા કેવા કહેવાય, ધ્રુવ્ય કહેવાય. પાણી પણ કેવું કહેવાય, ધ્રુવ્ય કહેવાય. તો યાદ રાખો ધ્રુવ્ય પદાર્થો ધ્રુવ્ય દ્રાવકોમાં જ ઓગળે અને અધ્રુવ્ય પદાર્થો અધ્રુવ્ય દ્રાવકોમાં જ ઓગળે. બરાબર, આ બધાને તમે પાણીમાં નાખશો તો ઓગળશે, પણ આ બધાને તમે કેરોસીન કે પેટ્રોલમાં નાખશો એમાં નહીં ઓગળે. કારણ કે કેરોસીન અને પેટ્રોલ એ અધ્રુવ્ય છે, એમાં ધન અને ઋણ આયનો છૂટા નથી. તો એની દ્રાવ્યતા બાબતે લખી શકાય કે આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય છે અથવા તો પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ કેરોસીન અને પેટ્રોલ
જેવા અદ્રવ્ય દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ એની દ્રાવ્યતા. ચલો ચોખ્ખો ગુણધર્મ અને ખૂબ અગત્યનો આમાંથી પણ બે માર્ક્સનો કારણ પૂછો. હવે તમે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિમાં એવું કામ કરો કે એક બીકર લો, બીકરમાં બે વિદ્યુત ધ્રુવો ડુબાડો. બરાબર, શું ભરવાનું છે એવું પછી. એક છેડો બલ્બ સાથે જોડો, એનો એક છેડો બેટરી સાથે, અહીંયાથી સીધો બેટરી સાથે. ટૂંકમાં એક પરિપથ છે તે બનાવવાનો છે. હવે એ બીકરમાં તમે મીઠાનું દ્રાવણ ભરો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો? તો કે તમારું અવલોકન એવું કહે છે કે ભાઈ બલ્બ પ્રકાશિત થાય છે. તો NaCl કેવો હતો? પાણીમાં ઓગાળી નાખ્યો હતો, તો એ NaCl નું દ્રાવણ કહેવાય, જલીય દ્રાવણ. તો આયનીય સંયોજનો જ્યારે દ્રાવ્ય અવસ્થામાં હોય, કોઈની અંદર ઓગળેલા હોય ને, ત્યારે એમાંથી વિદ્યુતનું વહન થાય. ચોથો ગુણધર્મ છે તેની વિદ્યુત વાહકતા. આયનીય સંયોજનો જો ઓગળેલા હોય કોઈની અંદર, તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થાય છે. બરાબર. પરંતુ જો તમે ઘન સ્વરૂપમાં મીઠું લીધું હોય, બીકર એકદમ ચોખ્ખું છે અને એ આખા બીકરની અંદર તમે મીઠું ખાલી ભર્યું છે, પાણી એક ટીપું પણ નથી, અને હવે બલ્બને ચાલુ કરશો ને, બલ્બ પ્રકાશિત નહીં થાય. અહીંયા મીઠું જ છે, પણ અહીંયા મીઠું ઘન અવસ્થામાં છે. બરાબર. તો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી. સાહેબ, પ્રવાહી અવસ્થામાં કેમ વિદ્યુતનું વહન થયું અને ઘન અવસ્થામાં કેમ વિદ્યુતનું વહન નથી થતું? તો એનું રીઝન છે કે જ્યારે કોઈ પદાર્થ અને ખાસ કરીને આ આયનીય સંયોજનો એ ઘન અવસ્થામાં હોય ને, ત્યારે એના જે આયનો છે, આપણે કીધું એ પ્રમાણે આયનીય આકર્ષણ બળ, આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ પ્રબળ છે, અને ખૂબ પ્રબળ હોવાથી એના જે આયનો છે ને, એકબીજાની એકદમ નજીક નજીક જોડાયેલા છે. અને યાદ રાખો, જો વિદ્યુતનું વહન થવું હોય ને, તો આયનો છૂટા પડવા જરૂરી છે, કારણ કે આયનો ગતિ કરે ને તો જ વિદ્યુત વહન પામે. હવે ઘન અવસ્થામાં આયનો તો છૂ ભેગા છે, જકડાયેલા છે, અને એટલા માટે કોઈ પણ આ આયનીય સંયોજન ઘન અવસ્થામાં હોય ને, તો એમાં વિદ્યુતનું વહન થતું નથી. પણ જ્યારે તમે એને પાણીમાં નાખો છો, ત્યારે પાણીમાં નાખવાથી એના વચ્ચેનું આયનીય આકર્ષણ બળ છે ને, એ નિર્બળ પડે, ઓછું થાય છે પાણીને કારણે, અને એના આયનો છૂટા પડે. ધન આયન અને ઋણ આયન છૂટા પડે, અને પછી જે ધન અને ઋણ આયનો છે ને, એ વિરુદ્ધ વીજભાર તરફ ગતિ કરે. છૂટો પડેલો ધન આયન હોય ને, એ બેટરીના ઋણ છેડા તરફ જાય, એટલે કે કેથોડ તરફ જાય, અને જે ઋણ આયન હોય ને, એ એનોડ તરફ જાય. બરાબર. કારણ કે પ્લસ પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ છે. તો છૂટો પડેલો ધન આયન એ એનોડ ઉપર ન જાય, બરાબર, એ કેથોડ પર જશે. તો આ વાત થઈ એની વિદ્યુત વાહકતાની. બરાબર. ચાલો લખાણ લખીએ કે વિદ્યુત વહન માટે આયનોની હાજરી અનિવાર્ય છે. આયનોની હાજરી જરૂરી છે. આયનો હોય ને તો જ, અને એ આયનો ગતિ કરતા હોવા જોઈએ, બરાબર, તો જ વિદ્યુતનું વહન થાય. દ્રાવ્ય અવસ્થામાં આયનીય સંયોજનોમાંથી આયનો છૂટા પડતા હોવાથી દ્રાવ્ય એટલે કે ઓગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે. પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનના આયનો છૂટા
विद्युत नु वहन थतु नथी घन अवस्था मा विद्युत नु वहन थतु नथी बराबर जो एने पानी मा ओगळी ने द्रावण बनायवु होय तो विद्युत प्रवाह मांथी पसार थाय पण एमनम घन अवस्था मा होय तो पसार थतो नथी હવે ધારો કે એક પીગળેલી અવસ્થામાં છે પીગળવું અને ઓગળવું બે અલગ છે તમે પાણીમાં મીઠું નાખો એટલે એ શું થયું કહેવાય ઓગળી ગયું કહેવાય બરાબર પણ તમે મીઠાને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો અને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થઈ જાય એને પીગળવું કહેવાય તો જ્યારે આયનીય સંયોજનને તમે પીગાળો છો તો પીગાળવા માટે શું કરો ગરમી આપો તો પીગળે ત્યારે તો એના વચ્ચેનું જે આકર્ષણ બળ છે આકર્ષણ બળ તૂટી જાય ત્યારે પીગળશે ને અને જેવું આકર્ષણ બળ તૂટશે એટલે આયનો શું પડી જશે છૂટા પડી જાય તો આયનો છૂટા પડે એટલે આયનો ગતિ કરશે તો પીગળેલી અવસ્થામાં પણ એમાંથી વિદ્યુતનું વહન છે તે થાય છે બરાબર આયનીય સંયોજનો તેની પીગળેલી અવસ્થામાં પણ विद्युत नो वहन करे छे कारण के पिघळवा माटे आपेली ऊष्मा आयनो वच्चेना आकर्षण बळने કોડીને આયનોને છૂટા પાડે છે બરાબર તો આ આખો સવાલ એ ત્રણ કે ચાર ગુણમાં પૂછે અને આખો ન પૂછે તો બે બે ગુણમાં કારણ પૂછે એક આ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વાળો અને બીજો વિદ્યુત વાહક કે આયનીય સંયોજનો એ દ્રાવ્ય અવસ્થામાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી સમજાવો આ લખવાનું બરાબર તો આ હતો મિત્રો આજનો આપણો ટોપિક જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો આવતા વિડિયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત